તો અત્યારે પેરિસમાં ઓલિમ્પિક 2024 ચાલુ છે, ત્યારબાદ આવનારા દિવસોમાં પેરા ઓલિમ્પિક 2024 પણ શરૂ થવાની તૈયારીમાં છે, જેમાં ગુજરાતથી 5 ખેલાડીઓ જુદી જુદી રમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે. પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી પેરિસ 2024 ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે, જેની માટે પ્લેયર અને તેમના કોચમાં એક અલગ જ ઉત્સાહ અને અપેક્ષા જોવા મળી રહી છે. ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 4માં ભાગ લેવા જઈ રહ્યા છે. તેમણે અગાઉ ટોક્યો 2020માં ભાગ લઈ અને સિલ્વર મેડલ પણ મેળવેલ છે. તેમના સિવાય સોનલ પટેલ પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 3માં, ભાવના ચૌધરી જ્વેલિન થ્રો, નિમિષાબેન લોંગ જમ્પ, રાકેશ ભટ્ટ 100 મીટરમાં અલગ અલગ કેટેગરીમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ ઉપરાંત ગેમ્સમાં મેડલ લાવવા માટેનો પણ તેમનો પૂરો પ્રયાસ અને તૈયારી છે. ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત નવું જે કેમ્પસ છે ત્યાં એક નવું પેરા ઇન્ક્લુઝિવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યું છે. એની અંદાજિત કિંમત 260 કરોડ રૂપિયા છે. એટલે એ આખા દેશમાં સૌથી ઉત્તમ સુવિધા ભવિષ્યમાં આપણે આવતા 2-3 વર્ષમાં પેરા ખેલાડીઓ માટે ગુજરાતમાં ઉપલબ્ધ થશે.